સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ઘૂણભાખડીયા ખાતે ચિત્ર વિચિત્ર બે દિવસીય મેળો યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ઘૂણભાખડી ખાતે તારીખ 1 અને 2 એપ્રિલ 2022ના સાબરમતી નદીના કિનારે ઐતિહાસિક ચિત્ર વિચિત્ર મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબત કેબિનેટ મંત્રી નરેશભાઈ મગનભાઈ પટેલ, પ્રભારી મંત્રી ડૉક્ટર કુબીરભાઈ ડિંડોર, આદિજાતિ વિકાસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી પરંપરાગત આદિવાસી લોકનૃત્ય કરી મેળાનો શુભારંભ કરાયો હતો. આ બે દિવસીય મેળામાં સાબરકાંઠા સંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલ અને ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ઉપસ્થિત રહ્યા હતા. પોશીના તાલુકાના ઘૂણભાખરી ગામે નદીના તટ પર મહાદેવજીનું મંદિર આવેલું છે. અહીં મંદિરની બાજુમાં 3 નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે, જ્યારે હજારો વર્ષો પહેલાંની દંતકથા પ્રમાણે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય નામના બે ભાઈઓ દ્વારા પોતાની માતાની સેવા કરતા ભાઈ પર એકાએક મનમાં શંકા કુશંકાઓ થવા લાગી, જેને લઈ પોતાની માતા પર રાખેલ શંકાના પાપના ભાગીદાર બન્યા અને આ કરેલ પાપ ધોવા માટે બંને ભાઈઓ એવી જગ્યાની શોધમાં નીકળી પડ્યા કે જ્યાં કુંવારિકા જમીન હોય અને ત્યાં નદીનો ત્રિવેણી સંગમ થતો હોય, ત્યાં પારસ પીપરો હોય, પાડોર ગાય અને વાછરડું હોય, એ જગ્યા ઉપર જઈ 12 વર્ષ સુધી તપ કરી જીવતા અગ્નિ સ્નાન કરો, ત્યારે તમે કરેલા પાપ ધોવાઈ જાય. ત્યારે આ બંને ભાઈઓ સમગ્ર ભારતખંડમાં ભ્રમણ કરતા કરતા ઘૂણભાખરી ગામે આવી પહોંચ્યા, જ્યાં તેમણે જે જગ્યા જોઈતી હતી તે મરી ગઈ અને ત્યાં આવી બંને ભાઈઓ દ્વારા 12 વર્ષ સુધી ભજન કીર્તન કરી તપ કરવામાં આવ્યું અને બંને ભાઈઓએ કરેલા પાપોનું પ્રાયચિત કરી કરેલા પાપોમાંથી મુક્ત થઈ અગ્નિ સ્નાન કરવામાં આવ્યું, જેથી આ નદીનો ત્રિવેણી સંગમ પર આદિવાસી પ્રજા દ્વારા પોતાના પહેરવાશ પહેરી મેળાની મજા માણે છે અને અહીં 2 દિવસીય મેળો ભરાય છે. આ મેળામાં લોકો પોતાના પિતૃઓને યાદ કરી પિતૃતર્પણ કરી ભજન કીર્તન કરવામાં આવે છે. આ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે, જેમાં પ્રશાસન દ્વારા મેળામાં આવવા માટે ખાસ બસ સુવિધા પૂરી પાડવામાં આવે છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજેશ ચાવડા, ZSTV ઈડર. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ઘૂણભાખરી ગામમાં 2 દિવસ માટે એક ચિત્ર વિચિત્ર મેળાનું આયોજન થાય છે. સાબરકાંઠા જિલ્લાના જેટલા પણ આદિવાસી સમાજના નાગરિકો છે એ મોટી માત્રામાં અહીં આગળ આવી અહીં નદીનો જે ત્રિવેણી સંગમ છે એ ત્રિવેણી સંગમ ઉપર મોટી માત્રામાં એકત્રિત થતા હોય છે અને એમના જે પિતૃઓ અથવા વડીલો જેનું પણ વર્ષ દરમિયાન મૃત્યુ થયું હોય છે એમના અસ્થિ વિસર્જન કરવા માટે આ ત્રિવેણી સંગમ ઉપર આવતા હોય છે. આ ત્રિવેણી સંગમ ઉપર અસ્થિ વિસર્જન કર્યા પછી આ ઘૂણભાખરીના જે મેદાનમાં મોટી માત્રામાં એકત્રિત થતા હોય છે ત્યાં આગળ ભજન કીર્તન કરતા હોય છે અને એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા હોય છે. સાથે સાથે સરકારશ્રી દ્વારા આ કાર્યક્રમ દરમિયાન એક મેળાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. એ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે. પિતૃઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ સરકારશ્રી દ્વારા જે પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યાં મોટી માત્રામાં આદિવાસી રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો.
શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર। સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5204।